झालावाड़मां जन्माष्टमीनो मेळो धूम मचावशे। लोकमेळामां मानवीओ मन मूकीने માણસે ઝાલાવાડમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ મેળાના મેદાનમાં યોજાતા મેળાની રંગત કાંઈ કરક ઓર જ જોવા મળે છે। સંયુક્ત પાલિકાના મેદાનમાં યોજાતા મેળાના સંયુક્ત મેદાન માટે હરાજી કરવામાં આવી, જેમાં વઢવાણ મેદાન માટે હરાજીમાં કોઈ ભાવ વધુ ન બોલતા મેદાનમાં રૂપિયા 48 લાખ અને સુરેન્દ્રનગરમાં બે ગ્રુપ દ્વારા બોલી લગાવવામાં આવતા રૂપિયા 61.51 લાખની વિક્રમી આવક થઈ। સુરેન્દ્રનગર અને વઢવાણ બંને પાલિકા અલગ અલગ હતી ત્યારે બંને જગ્યાએ અલગ અલગ રીતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વર્તમાન સમય બંને પાલિકા એક થઈ જતા સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા મેળાના મેદાન માટેની હરાજી કરવામાં આવી હતી, જેમાં સુરેન્દ્રનગરના મેદાન માટે અપસેટ પ્રાઇઝ રૂપિયા 33 લાખ રાખવામાં આવી હતી, પરંતુ મેદાનની હરાજીમાં સારી બોલી બોલવામાં આવતા સુરેન્દ્રનગરના મેદાનની પાલિકાને અત્યાર સુધીની સૌથી વધુ 61.51 લાખની વિક્રમી આવક થઈ હતી, જ્યારે વઢવાણ મેળાના મેદાન માટે રૂપિયા 42 લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી હતી। જ્યારે હરાજી કરવામાં આવી ત્યારે રૂપિયા 48 લાખ સુધીની બોલી બોલવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોઈએ મેદાન માટે વધુ બોલી બોલી ન હતી। આથી વઢવાણ મેળાના મેદાનની પાલિકાને રૂપિયા 48 લાખની આવક થઈ હતી। આમ પાલિકાને મેદાનની કુલ 10,95,001 ની આવક થઈ હતી। હરાજીમાં નક્કી થયેલ રકમ ઉપરાંત 18% જીએસટી અલગથી આપવાનું રહેશે। મેળાના મેદાનની હરાજી હોય પાલિકામાં 11 વાગ્યાથી લોકોની ભીડ જામી હતી। ટેન્ડર કોને આવશે અને કોણ મેદાન મારશે તેની ચર્ચાઓ થતી હતી, તો બીજી બાજુ કેવી રીતે રિંગ કરીને ઓછી રકમમાં મેદાન મેળવી શકાય તેની પણ ગણતરીઓ શરૂ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉત્તરા, સુરેન્દ્ર। સુરનગર ઉદ્રેજ વઢવાણ નગરપાલિકા દ્વારા ગત વર્ષે પણ વઢવાણ અને સુરનગર બંને જગ્યાએ લોકમેળો યોજાયેલ અને લોકોએ બહુ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધેલ ને માણેલ। આ વખતે પણ અમે વઢવાણ સ્ટેશન પાસેના ગ્રાઉન્ડમાં અને સુરનગર મેળાના મેદાનમાં ટેન્ડર બહાર પાડેલ। સુરનગરની અંદર કુલ 9 ટેન્ડર ભરીને આવેલા, એમાંથી 7 ક્વોલિફાઈડ થયેલ અને એમાં પીઠવા વિરલભાઈને 61,51,000 રૂપિયાની બોલી સૌથી વધુ ઊંચી બોલાતા એમને એ ટેન્ડર લાગ્યું છે। એવી રીતે વઢવાણનો જે મેળો છે પછી 10 ટેન્ડર આવ્યા હતા, એમાંથી 4 માન્ય રહ્યા હતા અને એમાં રાઠોડ રાજેન્દ્રસિંહ ધીરુભા સૌથી વધુ 48 લાખ રૂપિયા બોલી અને એ ટેન્ડર એમને લાગ્યું છે। આ મેળાની અંદર શું શું કાર્યક્રમ યોજાશે અને કેટલા દિવસનું યોજાશે? 5 તારીખથી 10 તારીખ સુધી આ મેળો છે એ રાંધણ છઠથી 11 સુધીનો યોજાશે અને ગુજરાતના શ્રેષ્ઠ જે કલાકારો છે એ કલાકારો દર વર્ષે જેમ આ વર્ષે પણ વઢવાણના લોકમેળામાં આવશે અને સાથે સાથ ગુજરાત સરકારશ્રીના માન્ય મંત્રીશ્રીઓ અને સામાજિક રાજકીય આગેવાનો આ મેળામાં પધારશે અને લોકો જે છે વઢવાણનો લોકમેળો છે સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો લોકમેળો છે એટલે એને ખૂબ મન ભરીને માણશે અને સુરનગરનો મેળો પણ છે એ સ્થાનિક સુરનગરના લાદીપુજાના ગામના લોકો આમ બે મેળામાં અંદાજે 8-10 લાખ લોકો મુલાકાત લેશે અને મેળો માણશે।